નમસ્કાર મિત્રો હળવદ તાલુકાના ભલગામડા ગામે છેલ્લા થોડા દિવસોથી પીવાના પાણીની સમસ્યા સર્જાઈ છે આમ તો જો કે ભલગામડા ગ્રામ પંચાયત દ્વારા જે ગ્રામ પંચાયતનો જ પાણીનો સમ છે અહીંયા આગળ જુદા જુદા ત્રણ બોર પણ બનાવવામાં આવ્યા છે ને આ ત્રણ બોરમાંથી પાણી જે છે તે ગામ લોકોને આપવામાં આવતું હતું જોકે અગાઉ બે બોર જે છે તેની મોટર બરી ગયું જેથી એક જ બોરનું જે પાણી છે તે ગામ લોકોને આપવામાં આવતું હતું અને એમ એમ ઈ મોટર પણ છેલ્લા પંદરેક દિવસથી બળી ગઈ હોય કાઢીને છે પરંતુ મોટરને ગ્રામ પંચાયત પાસે પૈસા નથી જેને લઈ અને જે મોરબી બ્રાન્ચની ત્યાંથી કેનાલ પસાર થાય છે અને એને ટૂંકમાં નર્મદા કેનાલનું પાણી ગામ લોકોને પીવા માટે આપવામાં આવતું હતું છેલ્લા દસેક દિવસથી જોકે એમાં પણ હમણાં છેલ્લા ચાર દિવસથી ગામ લોકોને પીવાનું નર્મદાનું પાણી પણ નહીં અને બોરનું જે પાણી બોર તો ચાલુ જ નથી મોટર બરી ગઈ છે એટલે છેલ્લા ચાર દિવસથી ગામમાં પાણીની સમસ્યા પણ ભયંકર સર્જાઈ હતી જોકે ગામના જાગૃત લોકો દ્વારા ગઈકાલે આ જયરાત્રીના બેઠક યોજી હતી અને બેઠક બાદ ગામમાં રાત્રિના નવ એક વાગે નર્મદા કેનાલનું પાણી આપવામાં આવ્યું છે જો કે ગામના જે નારણભાઈ ભાટિયા પૂર્વ સરપંચ છે તેમ સહિતનાઓ જણાવી રહ્યા છે કે ગામ લોકો છે ગામ લોકો વર્ષોથી બોરનું પાણી પીવે છે એટલે હવે નર્મદાનું પાણી આપવામાં આવે છે તો પછી પાણી બદલો થાય એના કારણે પાણીજન્ય જે રોગચાળો છે તે ગામમાં જોવા મળી રહ્યો છે એટલે ગામમાં જે બોરનું જે છે તે જ પાણી વિતરણ કરવામાં આવે નર્મદાના પાણીના બદલે બોરનું પાણી જ આપવામાં આવે તેવું ગામ લોકો કહી રહ્યા છે બીજી તરફ ગામ લોકો એ પણ જણાવી રહ્યા છે કે ગામના સરપંચ છે તો હવે સરપંચને શું કરવું એ જ કંઈ ખ્યાલ નથી આવતો અને સરપંચની શું જવાબદારી આવી ખરેખર સરપંચને પણ ખ્યાલ નથી એટલે હવે રજૂઆત કરવી તો કોને કરવી એમાં પણ ગામ લોકો મૂંઝવણમાં મુકાયા છે તેની સાથે તલાટીકમ મંત્રી લાડવત તાલુકાનું એક પણ એવું ગામ નથી કે અહીંયા આગળ એક જ તલાટી જ ગામ પૂરતા સીમિત હોય મોટા ભાગના તલાટીઓને બે ત્રણ ગામના ચાર્જ દેવામાં આવ્યા હોય છે એટલે ભલગામડા ગામે તલાટી જે છે એ બાજુનું જે પલાસણ ગામ છે ત્યાંના છે અને આ ભલગામડા એમના ચાર્જમાં છે એટલે એ પણ ગામમાં ગામ લોકો કહી રહ્યા છે કે તલાટી પણ કોઈ ધ્યાન દેતા નથી સરપંચ તો હાવ નથી દેતા અને ગામ લોકો હવે રજૂઆત કરે તો પછી કોને કરે અને મોટર બળી ગઈ તો રિપેરિંગ કરાવવાનું ગામ લોકો કે સરપંચને અને ગ્રામ પંચાયતને તો કહી રહ્યા છે કે ગ્રામ પંચાયત પાસે એક પણ રૂપિયો જ નથી તો હવે આ મોટી આખી સમસ્યા સર્જાઈ છે જેને લઈ અને ગામ લોકો ગઈકાલે રાત્રિના બધા બેઠા હતા જઈ રાત્રિના બધા બેઠક કરી હતી અને નક્કી કર્યું છે કે એક ઘર દીઠ હો રૂપિયા ઉઘરાવી અને ગામની જે મોટર ભરી ગઈ છે અને અત્યારે એક મોટર ચાલુ આપણે કરી નાખી કારણ કે નર્મદાનું જે પાણી છે તે ગામ લોકોને હતતું નથી પાણી અને એના કારણે પાણીજન્ય રોગચાળો જે છે તે ગામમાં જોવા મળી રહ્યો છે એટલે ગામ લોકો પણ જે છે તે ગામ લોકો પણ કહી રહ્યા છે કે આ જે સમસ્યા છે પાણીની પીવાના પાણીની સમસ્યા કે મોટર ભરી જાય તો પંદર પંદર દિવસ સુધી મોટર રિપેરિંગ કરવામાં નથી આવતી એટલે એમાં પણ થોડુંક ગ્રામ પંચાયત અને સાથે અહીંયા તાલુકા લેવલનું જે તંત્ર છે તે પણ ધ્યાન આપ્યો સાથે ભલગામડા ગામની જે વસ્તી છે મિત્રો એ અંદાજે ત્રણેક હજાર જેટલી જે વસ્તી છે ભલગામડા ગામની હવે ગામ અત્યારે ગામમાં ગમણા થોડા મિત્રો સાથે વાત થઈ જણાવતા હતા કે ખરેખર સરપંચ હોય નહીં એવું જ લાગે કારણ કે હમણાં વાત કરીને તમને કે સરપંચને પોતાને જ નથી ખબર હોતી કે સરપંચને ખરેખર શું કામગીરી કરવાની હોય છે તલાટી ઇન્ચાર્જમાં છે એટલે એની કંઈ એ કોઈ ધ્યાન દેતા નથી એટલે પાણીની જે સમસ્યા છે તે સર્જાઈ છે જો કે રાત્રિ નર્મદા કેનાલનું પાણી આપવામાં આવ્યું છે ગામ લોકોને પણ ગામ લોકો કહી રહ્યા છે કે નર્મદા કેનાલના પાણીના બદલે બોરનું પાણી આપવામાં આવે ને એને લઈને જ આજે ગામ લોકો જે છે ઘરડી સો સો રૂપિયાનો ફાળો કરી રહ્યા છે કે બરી ગયેલી મોટરની રિપેરિંગ કરાવી શકાય ગ્રામ પંચાયત કહી રહી છે કે એક પણ